એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ. નમસ્કાર દર્શક મિત્રો, પ્રકાશ પર્વ દિવાળી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. દિવાળી એટલે અંધકારમાંથી ઉજાસનું પર્વ. આપ સૌના ઘરોમાં ઉજાસ અને સમૃદ્ધિ બની રહે તેવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના. નૂતન વર્ષ એટલે નવા વર્ષનો પ્રારંભ. આપ આવનારું નવું વર્ષ આપ સૌને ખુશી અને નિરોગીપણું લઈને આવે તેવી પણ કામના કરું છું. એસ લાઈવ પરિવાર દ્વારા હું સૌ દર્શક મિત્રો શુભેચ્છકો સહકાર આપવા બદલ શુભકામનાઓ પાઠવું છું. ફરીથી દિવાળી અને નૂતન વર્ષ એટલે શુભકામનાઓ. નમસ્કાર. જય પરશુરામ. હર હર મહાદેવ. સંવત 2076ના નૂતન વર્ષના શુભ આરંભે આપ સૌને મારા તરફથી નવા વર્ષની શુભકામનાઓ, દીપાવલીની શુભકામનાઓ, માં લક્ષ્મીની કૃપા દરેક ભૂદેવના ઘરમાં વરસતી રહે તથા મહાદેવના આશીર્વાદથી કુટુંબ ઐશ્વર્ય સંપત્તિ સાથે સૌ ભૂદેવો અગ્રેસર રહે તેવી ભાવના સાથે સૌને મારા તરફથી ખૂબ 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 શુભકામનાઓ. બીજું કે તારીખ 3-4-5 જાન્યુઆરી 2020 ગુજરાતના તમામ જ્ઞાતિગત એટલે કે સામાજિક જેટલા બિઝનેસ સમિટ થયેલી છે તેમાં સૌથી મોટો ઉત્સવ એટલે કે 3.5 લાખ ચોરસ મીટર જગ્યામાં બ્રહ્મ સમાજની મેગા બિઝનેસ સમિટ થવા જઈ રહી છે, જેની અંદર 2 લાખથી વધુ લોકો ભાગ લેશે, 2000થી વધુ કંપનીઓ ભાગ લેશે, 200થી વધુ સ્ટોલ છે, તેમજ મોટો ફૂડ કોર્ટ છે, અદ્યતન બાળનગરી અને આનંદ પ્રમોદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્થળ છે ત્રિમંદિર પાસેનું મેદાન, અડાલજ સર્કલ, અમદાવાદ ગાંધીનગર હાઈવે. ફરીથી એક વખત તારીખ તમે નોંધી લેશો, 3, 4 અને 5 જાન્યુઆરી 2020 શુક્ર શનિ અને રવિ છે. સૌથી આકર્ષણનું કેન્દ્ર છે કે તારીખ 5 તારીખે સમાપન સમયે બ્રહ્મ ગૌરવ એવોર્ડનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરનાર બ્રહ્મ પ્રતિભાઓનું એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગત વખતે જે બ્રહ્મ ગૌરવ એવોર્ડ 1 કરવામાં આવ્યો હતો, જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ આપણે મહાત્મા મંદિરમાં ગઈ વખતે કરી હતી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મોટી હસ્તીઓ આપણા ત્યાં હાજર રહી હતી. બ્રહ્મ સમાજની અગ્રગણ્ય હસ્તીઓ હાજર રહી હતી. તેમજ આ વખતે પણ નામી અનામી કલાકારો, ફિલ્મ કલાકારો, રાજકીય હસ્તીઓ, રાજકીય નેતાઓ તમામ હાજર રહેશે તથા ગુજરાતના તમામ બ્રાહ્મણોને હું આમંત્રણ આપું છું, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા વતી, કે સૌ બ્રાહ્મણો વધારે, સાથે સાથે નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું. તેમજ વિનંતી પણ કરું છું કે જે બ્રાહ્મણો, જે લોકોને આ સમિટની જે આયોજનની અંદર ભાગ લેવો હોય તેઓ મારો સંપર્ક કરે અને આયોજનમાં આપણે સૌ સાથે છીએ. ગુજરાતના સર્વે બ્રાહ્મણ સંગઠનો સાથે મળીને આનું આયોજન કરી રહ્યા છીએ. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ હોય, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ હોય, તમામ સંગઠનો એક સાથે મળી એક સૂત્રતા સાથે આ આયોજનમાં સહભાગી બન્યા છે. એ બદલ હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા વતી મહામંત્રી યજ્ઞેશ દવે સૌનો આભાર માનું છું. જય પરશુરામ. હર હર મહાદેવ. નવા વર્ષના અમદાવાદના નગરજનોને, ગુજરાતના રહીશોને ખૂબ ખૂબ શુભકામના. નવું વર્ષ ગુજરાતને વિકાસ તરફ દોરી જાય, વેપારીઓને મંદીમાંથી બહાર કાઢે,
અને આ દેશ સુરક્ષિત રહે એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના છે. બધાને મારા નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન. નમસ્કાર મિત્રો, દિવાળીની નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. આવનારો વર્ષ તમારી જિંદગીમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને સફળતા લાવે એવી મારા મનથી કામના છે તમને. જય માતાજી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધર્મેન્દ્રસિંહ મસાણી. આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આજે દિવાળી, દિવાળી એટલે દીપોત્સવની ઉજવણી. આ અમૂલ્ય તહેવારે આપ સૌ દર્શકોને એસ લાઈવ ન્યૂઝ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળીની પૂજામાં દીવાનું સ્થાન મહત્વપૂર્ણ છે. ફક્ત માટીના દીવાનું જ મહત્વ છે, જેમાં 5 તત્વો છે, માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. જેથી દરેક હિન્દુ પૂજામાં 5 તત્વોની હાજરી અનિવાર્ય હોય છે. કેટલાક લોકો પારંપરિક દીવાની રોશની છોડીને લાઇટના દીવા કે મીણબત્તી લગાવે છે, જે યોગ્ય નથી. રંગોળી ઉત્સવ પર્વ અને માંગલિક પ્રસંગોમાં રંગોળી દ્વારા ઘર આંગણાને સજાવવામાં આવે છે. આ સજાવટ જ સમૃદ્ધિના દ્વાર ખોલે છે. ઘરની સાફ સફાઈ કરીને આંગણા કે ઘરની વચ્ચે અને દરવાજાની સામે રંગોળી બનાવવામાં આવે છે. કોડી, પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. દિવાળીના દિવસે ચાંદી અને તાંબાના સિક્કાની સાથે જ કોડીની પૂજા પણ મહત્ત્વની માનવામાં આવે છે. પૂજન થયા પછી એક એક પીળી કોડીને જુદા જુદા લાલ કપડામાં બાંધીને ઘરમાં રાખવામાં આવેલ તિજોરીમાં અને ખિસ્સામાં રાખવાથી ધન સમૃદ્ધિ વધે છે. તાંબાના સિક્કા, તાંબાના સિક્કામાં સાત્વિક લહેરો ઉત્પન્ન થવાની ક્ષમતા અન્ય ધાતુઓની અપેક્ષા વધુ હોય છે. કળશમાં ઉડતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. જો કળશમાં તાંબાના પૈસા નાખવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે. આમ તો આ ઉપાય સામાન્ય લાગે છે, પણ તેની અસર પ્રભાવશાળી હોય છે. મંગળ કળશ, જમીન પર કંકુથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશ મૂકવામાં આવે છે. એક કાંસ્ય, તાંબ્ર, રજત કે સુવર્ણ કળશમાં પાણી ભરીને તેમાં કેટલાક પાન મૂકીને તેના મુખ પર નાળિયેર મૂકવામાં આવે છે. કળશ પર કંકુ સ્વસ્તિકનું નિશાન બનાવીને તેના ગલા પર નાળાછડી બાંધવામાં આવે છે. શ્રીયંત્ર, ધન અને વૈભવનું પ્રતીક લક્ષ્મીજીનું શ્રીયંત્ર આ સૌથી લોકપ્રિય પ્રાચીન યંત્ર છે. શ્રીયંત્ર ધનની પ્રાપ્તિ માટે જરૂરી છે. શ્રીયંત્ર અને ધનની દેવી લક્ષ્મીને આકર્ષિત કરનારું શક્તિશાળી યંત્ર છે. દિવાળીના દિવસે તેની પૂજા કરવી જોઈએ. કમળ અને ગેંદાના ફૂલને શાંતિ, સમૃદ્ધિ અને મુક્તિના પ્રતીક માનવામાં આવે છે. બધા દેવી દેવતાઓની પૂજા ઉપરાંત ઘરની સજાવટ માટે પણ ગેંદાના ફૂલની જરૂર પડે છે. ઘરની સુંદરતા, શાંતિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. નૈવેદ્ય અને મીઠાઈ, લક્ષ્મીજીને નૈવેદ્યમાં ફળ, મીઠાઈ, મેવા અને પેઠા ઉપરાંત ધાણી, પતાસા, સાકરિયા, શક્કરપારા, ઘૂઘરા વગેરેનો ભોગ લગાડવામાં આવે છે. નૈવેદ્ય અને મીઠાઈઓ પણ આપણા જીવનમાં મીઠાશ કે મધુરતા ભેળવે છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની તેજ ગતિવિધિ માટે જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.